ગુજરાત એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા 3 સંદિગ્ધ આતંકવાદીઓને આજે રાજકોટ ખાતેથી પકડવામાં આવ્યા છે. આ ત્રણેય સંદિગ્ધ આતંકવાદીઓ અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા જોડે જોડાયેલા હતા, એમની જોડે સંપર્કમાં હતા અને ખૂબ જ કટ્ટરપંથી વિચારધારા જોડે જોડાયેલા અને ક્યાંક ને ક્યાંક રેડિકલેશનની ખૂબ મોટી કામગીરી તે લોકો દ્વારા ચાલી રહી હતી. તેમની પાસેથી હથિયાર બી બરામદ કરવામાં આવેલું છે, 10 જેટલા કારતૂસ બી બરામદ કરવામાં આવ્યા છે. આ ત્રણેય લોકોની ધરપકડ કરવા માટે અને ત્રણેય લોકો પર નજર રાખવા માટે છેલ્લા અનેક દિવસથી એટીએસની ટીમ રાજકોટમાં એ લોકો નજર બનાવી રાખેલી હતી અને આજે ગુજરાત એટીએસને એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ફરી એકવાર ગુજરાત એટીએસની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આતંકીઓ પાસેથી અત્યાર પણ મળી આવ્યા છે હરસંઘવીએ વાત કહી છે. બાંગ્લાદેશની વિચારધારા સાથે સંકળાયેલા હતા આતંકીઓ પાસેથી ઘાતક હથિયારો પણ મળ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત એટીએસને અભિનંદન પણ આપ્યા છે. જે રીતનો પર્દાફાશ થયો છે ગુજરાતમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. હરસંઘવીએ ગુજરાત એટીએસની ટીમને અભિનંદન પણ આપ્યા છે. આપણે જણાવી દઈએ કે ખૂબ જ મહત્ત્વપૂર્ણ આજે આ ઘટનાક્રમ રહ્યો છે જેમાં ગુજરાત એટીએસે રાજકોટની અંદર સફળ ઓપરેશન કર્યું. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ થઈ. છેલ્લા 6 મહિનાથી આ સોની બજારમાં કામ કરતા હતા અને 3 લોકો ગુજરાતમાં અલકાયદાનો હેલાવો કરતા હતા, અન્ય મુસ્લિમ કર્મચારીને રેડિકલાઇઝ પણ કરતા હતા. તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવી રહ્યું છે. બાંગ્લાદેશની વિચારધારા સાથે સંકળાયેલા હતા આતંકીઓ પાસેથી ઘાતક હથિયારો પણ મળ્યા છે. તો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ. ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત એટીએસને અભિનંદન આપ્યા છે. આતંકી અમન સકંજામાં આવી ગયો છે. 6 મહિનાથી આ રેખી ચાલી રહી હતી અને આખરે આતંકીઓ પાસેથી ઘાતક હથિયારો પણ મળ્યા છે. હરસંઘવીએ વાત કહી છે. ગુજરાત એટીએસને અભિનંદન પણ આપવામાં આવ્યા છે. અલકાયદાના નેટવર્કનો આ એક મોટો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસે આ એક મોટો પર્દાફાશ કર્યો છે જે અંતર્ગત આ 3 આતંકીઓ સકંજામાં આવ્યા છે.